मित्रों हूँ छु सरोज नायक, मारी चेनल ज्ञान तृषामा आप सर्वेनु स्वागत छे। आ छे मारा बेसिनना नळनु एक्सटेंशन। मारा बेसिनना नळमांथी पाणी टपकतुं हतुं अने ए पाणी बेसिनमां न जता नीचे टपकतुं हतुं, एटले नीचे बधुं भीनुं थतुं हतुं। एना माटे मारे आखो ए नळ बदलावो पड़े एवुं हतुं, परंतु ऑनलाइन शॉपिंग सेंटरनी साइट पर मने आ एक बहु सरस एक्सटेंशन मळी गयुं के जे बहु खर्चावाळुं पण नथी अने आपणे जाते एने लगावी शकीए एवुं छे। एने लगावा माटे कोई बीजा माणस ने बोलावानी जरूरत नथी पड़ती। जो वच्चेनो जे व्हाइट भाग देखाय छे ने, ए फोल्डेबल छे, ए सहज खेंचो ने एटले एनो एक एक आरको खुली जाय अने नळनी लंबाई वधी जाय અને એમાંથી પાણી એટલું સ્મૂધ રીતે આવે છે ને, જાણે ફુવારામાંથી પાણી આવતું હોય ને એવું લાગે। અને હવે પાણી નીચે નથી પડતું, પરંતુ બેઝિનની અંદર પડે છે। તો આવો આપણે એનું અનબોક્સિંગ જોઈએ। એક નાનકડા બોક્સમાં આ નળનું ટેપનું એક્સટેન્શન આવેલું, અને મેં કાતર વડે એ બોક્સને વચ્ચેથી જ્યાં સેલો ટેપ લગાડી લીધી ત્યાંથી કાપ્યું, અને પછી અંદરથી એ એક્સટેન્શન મેં નીકાળ્યું। આપણે જોઈ શકીએ છીએ વિડીયોમાં। એની ઉપર લખ્યું છે કિચન પ્લાસ્ટિક કિચન ટેપ એક્સટેન્શન। એમાંથી જો આ છે પ્લાસ્ટિક કિચન ટેપ એક્સટેન્શન, અને બોક્સની અંદર એને ફિટિંગ કરવા માટેની એક ચાકી આપેલી છે। આ એ ચાકી છે જેનાથી આપણે આ એક્સટેન્શનના રબરના ભાગને નળ સાથે ફિટ કરીશું। તો ચાલો આપણે એના પેકેટને ખોલીએ। પ્લાસ્ટિકનું પેકેટ છે, એને સેજ ખેંચો એટલે એ ખુલી જશે। આ જે ચાકી હતી એને મેં રબરનો જે ગ્રીન કલરનો ભાગ છે એના ઉપર પહેરાવી દીધી, અને હવે એ ગ્રીન કલરનો રબરનો ભાગ છે એને સેજ પોળો કરીને નળ સાથે ફિટ કરી દીધો। એ ફિટ કર્યા પછી ચાકીને સહેજ ઉપર લાવીને રબરના ભાગ ઉપર મૂકી અને ચાકી ફેરવતા ધીરે ધીરે એ આરકાઓ વન બાય વન એક પછી એક ફિટ થવા માંડ્યા। અને છેવટે મારે નળ ન બદલાવવો પડ્યો અને આમ સુંદર મજાનું એક્સટેન્શન લગાવીને મને જે જોઈતી હતી એ સગવડ મેં લીધી। થેન્ક યુ।